વિદ્યાર્થી મિત્રો પ્રતિ એસિડ પદાર્થ અને પ્રતિ એસિડ ઔષધો આપણે સમજીએ હવે આપણને એસિડિટી ક્યારે થાય વધુ પડતો ખોરાક ખાઈએ અથવા ખોરાકનો અપચો થાય અને એ ઘટનાને કારણે જઠરમાં એસિડ ઉત્પન્ન થવાથી બળતરા અને દુખાવો થાય અને ઘણા ગંભીર કિસ્સામાં આપણું જે જઠર હોય એ જઠરની અંદર ચાંદા પડે ને અલ્સર કહેવાય એટલે જઠરમાં એસિડ ઉત્પન્ન થવાથી બળતરા અને દુખાવો થાય છે અને તેના ગંભીર કિસ્સાઓમાં જઠરમાં ચાંદા પડે છે ઈસવીસન ઓગણીસો સિત્તેર સુધી એસિડિટીના ઉપચાર માટે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડનું મિશ્રણ પ્રતિ એસિડ પદાર્થ તરીકે વપરાતું અહીંયા આપણે સમજીએ પ્રતિ એસિડ ઔષધ નથી કીધું શું કહ્યું છે પ્રતિ એસિડ પદાર્થ હવે આને પ્રતિ એસિડ પદાર્થ શું કામ કીધાનું કારણ સમજીએ કે આ પદાર્થો એસિડિટીમાં રાહત આપે કે જઠરમાં એસિડ ઉત્પન્ન થાય છે અને આ બેઝિક ગુણધર્મ ધરાવે છે એટલે એસિડ અને બેઇઝ વચ્ચે પ્રક્રિયા થાય અને ટાઇટ્રેશન થાય બરાબર છે એસિડિટીની અંદર આ ઘટનાને કારણે રાહત મળે પરંતુ જે એસિડિટી ઉત્પન્ન થાય છે એનું મૂળ કારણ શું છે વિચારવા જેવું એ છે કે એસિડિટી શું કામ થાય તો એસિડિટી ઉત્પન્ન થવાનું કારણ અહીંયા અટકતું નથી માટે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અને એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ જે છે એ પ્રતિ એસિડ પદાર્થ એટલા માટે કહેવાય છે આગળ એનું કારણ સમજશું આપણે એસિડિટી ઉત્પન્ન થવાનું હવે અહીંયા ધાતુના બાય કાર્બોનેટ એટલે કે હાઇડ્રોજન કાર્બોનેટ બહુ દ્રાવ્ય હોય અને બહુ દ્રાવ્ય એટલે જઠરમાં આલ્કલાઇન એટલે બેઝિક માધ્યમ ઉદ્ભવે અને એ બેઝિક માધ્યમ ઉદ્ભવે તો એ માધ્યમને બેઝિક માધ્યમને મટાડવા માટે જઠર વધારેને વધારે એસિડનો સ્ત્રાવ કરે એ કારણે જઠરમાં આડઅસર થાય કેમ પ્રોબ્લેમ કયો છે કે ધાતુના બાય કાર્બન વધુ દ્રાવ્ય છે એ કારણે અહીંયા આલ્કલાઇન માધ્યમ ઉત્પન્ન થયું આલ્કલાઇન માધ્યમ ઉત્પન્ન થયો તો એસિડનો સ્ત્રાવ વધ્યો અને એ ઘટનાને કારણે આડઅસર થાય હવે એનો ઉત્તમ વિકલ્પ કયો તો ધાતુના અહીંયા મેં તમને હાઇડ્રોક્સાઇડ આપીએ એ ઉત્તમ વિકલ્પ એટલા માટે છે કે આ ધાતુના જે હાઇડ્રોક્સાઇડ હોય એ ખૂબ જ ખૂબ જ ઓછા દ્રાવ્ય છે અને એ કારણે જઠરની પીયે તટસ્થ મૂલ્ય કરતાં વધતી નથી હવે અહીંયા તમે સમજો કે ઝીરોથી સાત આપણું એસિડ હોય અહીંયા તટસ્થ અને સાતથી ચૌદ સુધી બેઝિક વલણ હોય જો પદાર્થ લીધો બહુ વધારે પડતો દ્રાવ્ય હોય ને તો બેઝિક માધ્યમ તરફ ચાલ્યું જાય ને એ કારણે જઠર એસિડનો સ્ત્રાવ ઉત્પન્ન કરે તો આડ અસર પેદા થાય હવે આ જે ધાતુના હાઇડ્રોક્સાઇડ છે ને એ અદ્રાવ્ય છે એટલે કે ખૂબ જ ખૂબ જ ખૂબ જ ઓછા દ્રાવ્ય છે ખૂબ જ ઓછા દ્રાવ્ય છે તો એ શું કરશે જે એસિડ જઠરમાં ઉત્પન્ન થઈ અને પ્રક્રિયા કે તટસ્િકરણ પ્રક્રિયા શરૂ કરી દે એટલે અહીંયા જે જઠર હોય જઠરની અંદર ઓછા દ્રાવ્ય છે એટલે આલ્કલાઇન માધ્યમ તરફ જાય નહીં એટલે પીયત જે છે ને તટસ્થ મૂલ્ય કરતાં વધશે નહીં ખ્યાલ આવી ગયો મિત્રો ઓકે તો અહીંયા તમને કીધું ધાતુના હાઇડ્રોક્સાઇડ ઉત્તમ ઉત્તમ વિકલ્પ છે કારણ કે તે જઠરની પીયતને તટસ્થ મૂલ્ય કરતાં વધવા દેતા નથી હવે અહીંયા એસિડિટી ઉત્પન્ન થવાનું કારણ આવ્યું શરીરમાં હિસ્ટેમાઇન ઉત્પન્ન થાય તો એ હિસ્ટેમાઇન જઠરમાં જઠરની દીવાલ સાથે જોડાશે અને પેપ્સિનને એચ સીએલનો સ્ત્રાવને વધારે શું ઉત્પન્ન થાય છે શરીરમાં હિસ્ટેમાઈન હિસ્ટેમાઈન ઉત્પન્ન થાય તો તે શું કરે છે જઠરની દીવાલ સાથે જોડાય છે પરિણામે પેપ્સિનને એચ સીએલનો સ્ત્રાવ થાય આવી પરિસ્થિતિમાં સિમેટિડિન એટલે કે ટેગામેટ અથવા રેનિટિન એટલે કે ઝેન્ટેક ઝેન્ટેક ઔષધ લેવાથી તે હિસ્ટામાઇનની જઠરની દીવાલ સાથેની આંતરક્રિયાને અટકાવી એસિડિટીના કારણને રોકે તેથી તેને પ્રતિ એસિડ ઔષધ કહેવાય આગળ એક કારણ નહોતા અટકાવતા એટલે એને પ્રતિ એસિડ પદાર્થો કીધા અહીંયા કારણ અટકે એટલે એને પ્રતિ એસિડ ઔષધ કીધું અહીંયા સમજીએ આપણે આકૃતિ દ્વારા એ બાબતને શું થાય છે શરીરમાં ઇસ્ટામાઇન ઉત્પન્ન થયો ઇસ્ટામાઈન એ જઠરની દીવાલ સાથે જોડાયો એટલે એસસીએલનો સ્ત્રાવ અને પેપ્સિનનો સ્ત્રાવ થયો બરાબર પેપ્સિન સેચકનો સ્ત્રાવ થયો એટલે જઠરની અંદર આ ઘટનાને એસિડિટી થઈ બરાબર બળતરાનો દુખાવો થાય હવે તમે શું કર્યું છે કોઈ ઔષધ લીધી સિમેટિડ ઇન કે ટેગામેટ ઔષધ લીધી તો એ જે ઔષધ છે ઔષધને દર્શાવ્યું છે ઔષધ શું કરે છે હિસ્ટામાઇન છે એ અહીંયા જઠરના ગ્રાહી પદાર્થની આ જોડાવાનું વલણ જોડાય તો આ ઘટના બને હવે ઔષધ લીધા તો ઔષધ શું કરશે આ હિસ્ટામાઇન જે છે એને જઠરની દિવાલના ગ્રાહી પદાર્થ સાથે આ ઔષધ આ જે હિસ્ટામાઇન છે જઠરની દિવાલના ગ્રાહી પદાર્થ સાથે જોડાવા નહીં દે જોડાવા નહીં દે એટલે એચસીએલનો સ્ત્રાવને પેપસીન ઉત્સેચક ઘટી જાય અને એસિડિટી ઉત્પન્ન થવાનું કારણ અહીંયા અટક્યું એટલે એને પ્રતિ એસિડ ઔષધ કહેવાય હવે બરાબર ખ્યાલ આવી ગયો વાક્ય રચના ફરી લઈએ આવી જ્યારે પરિસ્થિતિ થાય હિસ્ટેમાઇન ઉત્પન્ન થાય પેપ્સીન એચસીએલનો સ્ત્રાવ થાય હિસ્ટેમાઇન ઉત્પન્ન થાય એટલે જઠરમાં પેપ્સિન એચસીએલનો સ્ત્રાવ થાય આ પરિસ્થિતિમાં સિમેટીડિન ટેગામેટ અથવા રેનિટીન કે જેનટેક ઔષધ લીધી હિસ્ટામાઇનની જઠરની દિવાલ સાથેની આંતરક્રિયાને અટકાવ્યું જો આગળ સમજ્યા આંતરક્રિયાને અટકાવી એસિડિટીના કારણે રોકે તે પ્રતિ એસિડ ઔષધ કહેવાય હવે અહીંયા એક બાબત કીધી રેનિટીડિન પ્રથમ શોધાયેલી રેનિટીડિન સોરી બાળકો રેનિટીડિનની શોધ ન થઈ તે પહેલાં વિશ્વમાં સૌથી વધુ વપરાતું પ્રતિ એસિડ ઔષધ સિમેટીન હતું પહેલાં સિમેટેડિન શોધાયેલી અને જ્યાં સુધી આની શોધ નહીં થઈ ત્યાં સુધી આનો વપરાશ જગતમાં સૌથી વધુ હતો પછી એનાથી એડવાન્સ ઔષધ આવી રેનિટીડિન હાલમાં રેનિટીનનો વપરાશ વધ્યો છે ક્લિયર ઓકે હવે આપણે જોઈએ છીએ બીજા અહીંયા તમને જે ડબલ યુ નીટ માટે બે ઔષધના નામ આપું જે વારંવાર પૂછાય છે પ્રતિ એસિડ અને એન્ટાસિડ્સ તરીકે ઓળખવામાં આવે છે એમાં બે બીજા બે ઔષધો છે ઓમિપ્રેઝોલ અને લેન્સોપ્રેઝોલ આ યાદ રાખજો ઓકે હવે પ્રતિ ઈષ્ટામાઇન નવો પ્રશ્ન હવે ઇસ્ટેમાઇન આપણા શરીરમાં કાર્ય શું કરે એ વાહિકા વિસ્તારક છે વાહિકા વિસ્તારક એટલે શું સંકોચ અને શિથિલનની સાથે સંકળાયેલું છે અને આ જે ઇસ્ટેમાઇન છે જુદા જુદા કાર્ય કરે છે અહીંયા વાહિકા વિસ્તારકની વિગતે સમજાયું જેમ કે શ્વાસનળી અને અન્નળીના લીસા સ્નાયુઓનું સંકોચન કરે શ્વાસ લઈએ એટલે એ સ્નાયુ જે છે એ થોડા પોળા થાય અને તરત જ ધીમેથી પાછા મૂળ સ્થિતિમાં આવી જાય સંકોચન કરે એના માટે ઇસ્ટેમાઇન જવાબદાર છે પછી રક્તવાહિનીની પાતળી દિવાળમાં રહેલા સ્નાયુઓને ઢીલા પાડી દે આ સ્નાયુનું સંકોચન કરે અને આ સ્નાયુને ઢીલા પાડે આ વાહિકા વિસ્તારક તરીકેનું કાર્ય થયું તો શરીરની અંદર આપણને ઘણીવાર આપણા શરીરમાં શરદીના કારણે આપણું જે શરીર છે એમાં નાસિકા આવેલી છે અને એમાં પ્રવાહીનો ભરાવો થાય ઘણીવાર અમુક લોકો પરાગૃતના કોન્ટેક્ટમાં આવે અને પરાગૃતના કોન્ટેક્ટમાં આવે એટલે એને એલર્જી થાય નાસિકામાં ભરાવો ભરાવો થાય એના માટે પણ કોણ જવાબદાર છે ઇસ્ટામાઈન હવે જ્યારે આવી ઘટના બની હોય ત્યારે કઈ ઔષધ લેવામાં આવે બ્રોમ ફિનેરીમાઇન એટલે કે ડિમેટઅપ અને ટર્ફેનાડિન એટલે કે સેલાન આ પ્રતિ ઇસ્ટામાઈન ઔષધ છે બરાબર તો અહીંયા તમને આજે પ્રતિ હિસ્ટામાઇન ઔષધ આપી એ શું કરે આ ઔષધો હિસ્ટેમાઇનની પદા સાથે જોડાવાની ક્રિયામાં સ્પર્ધા કરે આગળ આપણે સ્પર્ધાત્મક ઔષધો જોયા ઔષધ અને જે અન્ય માનો કે હિસ્ટામાઇન અહીંયા છે એ બે શરીરમાં પદા સાથે જોડાય જેવું ઔષધ લીધું હિસ્ટામાઇન કરતાં ઝડપથી ગ્રાહી પદાર્થની સાથે જોડાઈ જાય એટલે ગ્રાહી પદાર્થની સાથે જોડાઈ જાય એટલે એનું કાર્ય અટકી જાય એટલે આ ઔષધો ઇસ્ટેમાઇનની ગ્રાહી પદાર્થ સાથે જોડાવાની ક્રિયામાં સ્પર્ધા કરીને ગ્રાહી પદાર્થ સાથે સાંશ્લેષિત ઔષધ જોડાય છે સ્પર્ધા કરીને ગ્રાહી પદાર્થની સાથે ઇસ્ટેમાઈનને બદલે કોણ જોડાઈ જાય સાંશ્લેષિત ઔષધો જોડાઈ જાય એટલે ઇસ્ટેમાઇનની ક્રિયા અટકી જાય તો આમ આ કાર્ય કરે છે હવે પ્રતિ એસિડ ઔષધો પ્રતિ હિસ્ટામાઇન ઔષધો તરીકે અને પ્રતિ હિસ્ટામાઇન ઔષધો પ્રતિ એસિડ ઔષધો તરીકે ઉપયોગમાં લઈ શકાય નહીં કારણ કે બંને જુદા જુદા ગ્રાહી પદાર્થ પર કાર્ય કરે છે કેમ કે તમે એસિડિટી થઈ એમાં પણ ઇસ્ટામાઇન ઉત્પન્ન થયું અને એલર્જી છે એમાં ઇસ્ટામાઇન ઉત્પન્ન થયું તો ઘણાને એમ થતું હોય કે ભાઈ ખંજવાળ આવે છે ખંજવાળની દવા પડી છે તો બરાબર બેમાં ઇસ્ટામાઇન ઉત્પન્ન થાય છે ચાલો ને એસિ એસિડિટીની દવા લઈએ તો એવો ખંજવાળમાં રાહત નહીં મળે કે બંને માટેના ગ્રાહી પદાર્થ અહીંયા અલગ અલગ છે અહીંયા આગળની એક ડાયાગ્રામ છે એને જ ઉપયોગમાં લઈએ માનો કે આ ગ્રાહી પદાર્થ આ ગ્રાહી પદાર્થ આ ઇસ્ટામાઈન માનો કે અહીંયા ઇસ્ટામાઇન છે એસિડિટીનો ઈસ્ટામાઇન જઠરની દિવાના ગ્રાહી પદાર્થ સાથે જોડાય એમ માનો કે એસિડિટીની ઘટના બની અને આ એલર્જીનો ઇસ્ટામાઈન છે આ બરાબર એ અહીંયા ગ્રાહી પદાર્થ સાથે જોડાયું એટલે એલર્જી ઉત્પન્ન થાય હવે આપણને બંનેમાં ઇસ્ટામાઈન છે તો આ અહીંયા કાર્ય નહીં કરે આ અહીંયા કાર્ય નહીં કરે કે બંનેનું કાર્ય જુદા જુદા ગ્રાહી પદાર્થ ઉપર છે એવું અહીંયા કહેવા માંગે છે હવે ક્લિયર થયું ફરી પાછું તમને હવે સમજાયું હોય તો વાક્યરત્નમાં ફરી પાછા જઈએ પ્રતિ એસિડ ઔષધો પ્રતિ ઈષ્ટામાઇન ઔષધ તરીકે અને પ્રતિ ઈષ્ટામાઈન ઔષધો પ્રતિ એસિડ ઔષધો તરીકે ઉપયોગમાં લઈ શકાય એની કારણ બંને જુદા જુદા ગ્રાહી પદાર્થ પર કાર્ય કરે છે અહીંયા થોડા બીજા હિસ્ટે પ્રતિ ઇસ્ટેમાઈન ઔષધોના તમને જેડબલ ડબલ ઇ નીટની અંદર જે એક્સ્ટ્રા નામ આપ્યા છે અહીંયા લીધા છે ડાયફિનાઇલ હાઇડ્રામાઇન ક્લોર ફિનારીમાઇન અને પ્રોમિથે પ્રોમિથેઝિન આ પણ પ્રતિ હિસ્ટેમાઇન ઔષધો છે બીજા હિસ્ટેમાઇનનું અહીંયા તમને બંધારણ આપ્યું છે અહીંયા સિમેટેડિનનું બંધારણ આપ્યું છે ઉપરના બે છે એ પ્રતિ એશીડ પદાર્થો છે નીચે જે આપેલા છે અહીંયા આ પ્રતિષ્ટેમાઇનની અંદર બ્રોમ્ફિનેરીમાઇન અને ટર્ફે નાડીન તો હવે આની અંદર ઘણીવાર તમને ઇન્ટીજર ટાઈપના પ્રશ્નો જે ડબલયુવાળાને પૂછાશે નીટની અંદર એવું કીધું નથી ઇન્ટીજર ટાઈપનો પણ આપણે અહીંયા ધ્યાનમાં રાખીએ માનો કે તમને એવું પૂછે કે સિમેટડીન ઔષધ છે એની અંદર કેટલા મિથાઇલ ગ્રુપ છે તો તમારે ધ્યાનમાં રાખવાનું બે મિથાઇલ ગ્રુપ છે અહીંયા તમને એક પ્રશ્ન એવો પૂછે કે બ્રોમ માઇન છે એમાં બી સંખ્યા કેટલી અહીંયા યાદ રહેવું જોઈએ કે એક એવી રીતે તરફેનાડીન છે તો એની અંદર ઓએચ સમૂહની સંખ્યા કેટલી છે તો બે તો આવી રીતે થોડું થોડું તમે વિગતે તમારી રીતે પ્રશ્ન બનાવી અને તમે ઇન્ટીજર ટાઈપના પ્રશ્નો કરો તો એ વધારે તૈયારી વધશે માનો કે એ પ્રશ્ન ન પૂછાય તો બંધારણનો તમને કોઈ આછેરો ખ્યાલ આવી જાય માનો કે કંઈક બંધારણને રિલેટેડ પ્રશ્ન હોય વારંવાર તમે આ પ્રકારના પ્રશ્નો વિચારતા હો તો બંધારણ તમારા મગજમાં એને આધારે તમે અન્ય કોઈ પ્રશ્ન પૂછેલો હોય એનો જવાબ તમે આપી શકો